આ માણસનો સ્વભાવ પણ કેવો ગજબનો છે સાહેબ પારકા લોકો સફળ થશે તો તેમાંથી પ્રેરણા લેવાની વાત કરશે અને પોતાના કોઈ સફળ થશે ને તો અદેખાઈ કરશે જય શ્રી કૃષ્ણ મિત્રો તો અહીંયા તમે જોઈ રહ્યા છો આપણે રફ ડાયમંડનું એસોર્ટમેન્ટ કરી રહ્યા છે જેની અંદર આપણે નંબર પાડી રહ્યા છે હવે નંબરની અંદર અમુક મેકેબલ આવે છે અમુક તોડફોડના એટલે કે ક્લીનિંગના આવે છે અને અમુક ડાયમંડ છે એ રિજેક્શન આવતા હોય છે તો એવી રીતે જેવી આપણી પાસે રફ આવે છે ને તો એ બેઝ એના ટોટલ નંબર હોય છે અમુક કલરની આવતી હોય છે તો કલર બેઝ નંબર પડતા હોય છે અને અમુક જે આપણે ક્લિનિંગની વધારે આવતી હોય તો ક્લિનિંગ બેઝ નંબર પડતા હોય છે હવે ક્લિનિંગની પ્રોસેસ થયા પછી એની અંદરથી અમુક એલેસ એટલે કે લેસર સોઈંગ એને આપણે કહીએ મેન્યુઅલ માર્કિંગ તો એવા ડાયમંડ નીકળતા હોય છે તો એની અંદર આપણે મેન્યુઅલ માર્કિંગ કરતા હોઈએ છે કે ડાયમંડ ને ભાઈ ત્યાંથી કાપો તો સારા એવો વેઇટેજ ના અને સારો ડાયમંડ ક્લેરિટી વાળો આપણને મળી રહે તો એવી રીતે આપણી પાસે જે ડાયમંડ આવે છે એની ઉપર અલગ અલગ ડિફરન્ટ ટાઈપની પ્રોસેસ કરવાની હોય છે તો આ વાત થઈ ગઈ મેન્યુઅલ માર્કિંગ એટલે કે પેન પેન્સાઇન માર્કિંગ વિશે અમુક ડાયમંડ એવા આવતા હોય છે કે જેની અંદર આપણે ગેલેક્સી પ્લાનિંગ કરવું પડતું હોય છે હવે કેવા ડાયમંડ ની ઉપર ગેલેક્સી પ્લાનિંગ થાય કે જેની ઉપર આપણને મજૂરી પોસાય તેવા ડાયમંડ ની ઉપર આપણે ભાઈ ગેલેક્સી પ્લાનિંગ કરશું એની અંદર પ્લાનિંગ માં સારામાં સારા વેઇટેજ વાળો હીરો બેસાડશું ત્યાર પછી અંદરથી જેટલા પણ પીસ આપણને મળતા હોય તો એ પીસ લેશો ક્લેરિટી વાળા બેસાડશો જેવી આપણે ક્લેરિટી જોઈએ છે 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 એવા ક્લેરિટી વાળા આપણને આપણને ડાયમંડ મળતા હોય હોય અને જે આપણે એ મળતી તો અહીંયા વાત થઈ ગઈ ગેલેક્સી પ્લાનિંગ વિશે હવે ગેલેક્સી પ્લાનિંગની અંદર આપણે ભાઈ આવી રીતે રફ ડાયમંડ આવતો હોય છે જેની અંદર કસર અને જીરમ આપણને ગેલેક્સી મશીન છે એ પકડીને આપતું હોય છે ત્યાર પછી અંદર આપણે મલ્ટી પ્લાન બેસાડો અથવા બેસ્ટ વિન બેસાડો બેસ્ટ ફેર બેસાડો સોલેસ એલ બેસાડો બેસ્ટોપ બેસાડો એસ પર યોર કેપેબિલિટી ઠીક છે તો એવી રીતે તમને જેવો પ્લાન બેસાડતા ફાવે છે અને જે પ્લાનમાં તમને લાગે છે કે વેઇટેજ મને વધારે મેક્સિમમ મળશે તો એવા પ્લાન લઈને આપણે એને ફાઇનલાઇઝ કરતા હોઈએ છીએ આપણે રફ ડાયમંડનું જે એસોટમેન્ટ કર્યું એની અંદર પણ આપણે એક નંબર કાઢ્યો હશે જેને ગેલેક્સીનો નંબર કહીએ છીએ જેની અંદર ગેલેક્સી આપણે ટોટલી કરાવવાનું હોય છે ઠીક છે તો આ પ્રોસેસ થઈ ગઈ ગેલેક્સી વિશે ત્યાર પછી અમુક ડાયમંડ એવા આવતા હોય છે કે જેને આપણે ભાર પાના વડે ખેરવવા પડતા હોય છે અને અમુક ડાયમંડ છે એની ઉપર ભાર પાનામાં ખેરવા પછી એની ઉપર આપણે મેન્યુઅલ માર્કિંગ કરતા હોઈએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે રફ ડાયમંડ છે એની ઉપર મેન્યુઅલ માર્કિંગની પ્રોસેસ કરી રહ્યા છીએ કે એ ડાયમંડ છે એને આપણે મેન્યુઅલી કારણ કે એક છે છે એ ટોટલી વેસ્ટેજ જ કે એની અંદરથી કશું પણ નીકળવાનું નથી તો એવા ડાયમંડ ની અંદર આપણે મેન્યુઅલ માર્કિંગ કરીને એને કપાવતા હોઈએ ત્યાર પછી રીકટના ડાયમંડ છે એ અહીંયા આવી રીતે એસોર્ટમેન્ટ થતા હોય છે હવે રીકટના એટલે શું કે ઓરિજિનલ આપણને જે ડાયમંડ મળ્યા છે એની અંદર આપણે મેન્યુઅલ માર્કિંગ કર્યું છે ત્યાર પછી એને લેસર સોઈંગમાં કપાયેલા છે અને કપાય પછી આપણી પાસે કપાઈને જે હીરા હોય છે ને તો એનું આખો ભાર કરવાનો હોય છે જે અહીંયા એસોટમેન્ટ રીકટ નું થઈ રહ્યું છે તો એવી રીતે ડાયમંડ આપણે એનાલિસિસ કરવાનો છે જોવાનો છે અમુક જરૂર પડે ત્યાં ફરીથી આપણે મેન્યુઅલ માર્કિંગ કરવાનું છે અને એ ડાયમંડ ફરી એકવાર આપણે કપાવવાનો હોય છે જેને રીકટની પ્રોસેસ કહી શકો છો અથવા તો ભાઈ સેકન્ડ રાઉન્ડ થર્ડ રાઉન્ડ તમે ગણાવી શકો કે કોઈ રફ લીધી તો તમે ઘણા લોકો એમ કહેતા કે મેં આની અંદર ત્રણથી ચાર રાઉન્ડ કપાવ્યા હવે ત્રણથી ચાર રાઉન્ડ કપાયા ઇન ધ સેન્સ કે એકવાર હીરો કપાયો ત્યાર પછી બીજી વાર કપાવવાનો અને ત્યાર પછી ત્રીજી વાર અને છેલ્લે આપણને ભાઈ ભારપાનાની જરૂર પડતી જ હોય છે કોઈ વ્યક્તિ એમ કે છે કે અમે ભારપાનાની સિસ્ટમ સાવ નાબૂદ કરી દીધી છે તો એવું પોસિબલ નથી ડાયમંડ ની અંદર હંમેશા ભારપાનો અમુક વસ્તુ ખેરવવા માટે જરૂર પડતી જ હોય છે અને વસ્તુ છે એ શીખવી પણ ખૂબ જ આવશ્યક હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે હીરો છે એ વડે ખેરવી રહ્યા છે તો આ બધી જ વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખ્યા રફ ડાયમંડનું એસોર્ટમેન્ટ મેન્યુઅલ માર્કિંગ ગેલેક્સી પ્લાનિંગ અને રફ હીરો છે એની અંદર અમુક પાખર રહી ગઈ છે એને આપણે ખેરવવી છે તો કેવી રીતે ખેરવી શકીએ એ પણ તમે અહીંયા જોઈ શકો છો તો આ પ્રોસેસ થઈ ગઈ ટોટલી રફ ડાયમંડ ઉપરની હવે રફ ડાયમંડની ઉપરની આ પ્રોસેસ શા માટે કરવામાં આવે છે ભાઈ કે અંદરથી મારે સારો એવો હીરો કાઢવાનો છે જો સારો ક્લેરિટી વાળો અને વજન વાળો હીરો મળી ગયો છે ત્યાર પછી એની ઉપર આગળની પ્રોસેસ થતી હોય છે હવે આ આખી ઓફિસ વર્ક કમ્પ્લીટ થયું ત્યાર પછી આપણે જે હીરો છે ને એને ફોર પી કરાવી નાખીએ છીએ આપણે પ્રીવિયસ ઘણા જોયા હીરા